Eu? Prasna. Bornu. Sambhavor natma pra. Agrakan. Janav. જો બોર્ડ શું કીધું બોર્ડના અર્થઘટન મુજબ જો ઇલેક્ટ્રોનનું એટલે કે કણનું એનું વેગ એની તરંગ લંબાઈ નિશ્ચિત લેવામાં આવે કેવી મુજબ જો ઇલેક્ટ્રોનની અથવા કણની તરંગ લંબાઈ નિશ્ચિત લેવામાં આવે તો ડી બ્રોગલી તરંગ ડી બ્રોગલીના સમીકરણ અનુસાર તો ડી બ્રોગલી તરંગ લંબાઈ ના સૂત્ર પ્રમાણે ના સૂત્ર અથવા સમીકરણ સમીકરણ મુજબ પી પણ કેવું પી પણ નિશ્ચિત મળે પી પણ નિશ્ચિત મળે શું કામ જો આગળ સૂત્ર હોતો ને કારણ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ જો લેમડા નિશ્ચિત હોય તો પી પણ શું મળે તો એસ તો નિશ્ચિત છે અર્થાત પી નિશ્ચિત હોય તો ફેરફાર ઝીરો થાય અર્થાત ડેલ્ટા પી એમાં અનિશ્ચિતતા ઝીરો અનિશ્ચિતતા બીજું હવે જો ડેલ્ટા પી બરાબર ઝીરો તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી લગભગ એચ કટ પ્રમાણે ડેલ્ટા એક્સ શું થાય આ ડેલ્ટા પી નીચે જાય ઝીરો ને તો ડેલ્ટા એક્સ અનંત થાય કે નહીં ડેલ્ટા એક્સ ટેન્ડ ટુ ઇન્ફાઇનાઇટ તો ડેલ્ટા એક્સ અનંત તરફ જાય મતલબ કે સ્થાનની અને જો તમે તરંગ લંબાઈ નિશ્ચિત લ્યો તરંગ લંબાઈ કેવી લ્યો નિશ્ચિત લ્યો તો સ્થાન છે એ અનંતમાં અનંતમાં મળે અનંત ક્યાંય લગી અને અનિશ્ચિતતા ક્યાંય લગી આમ થયા અનંત આમ થયા અનંત મતલબ એ તરંગ છે જે ચોક્કસ તરંગ લંબાઈ વાળું કેવું આ જે તરંગ છે ચોક્કસ તરંગ લંબાઈ લેમડા વાળું જેનું લેમડા નિશ્ચિત નથી પી નિશ્ચિત એ તરંગ છે એ અનંત અવકાશમાં પથરાયેલું છે કેમાં એવો મતલબ થયો કાકા અનંત આવ્યો મતલબ શું છે સ્થાન જેવો અનંત આવ્યું અને મતલબ કે અનંત અવકાશમાં પથરાય છે અર્થાત ઇલેક્ટ્રોન સ્થાન અનંત અવકાશમાં પ્રસરેલ છે પ્રસરેલ છે અવકાશમાં ગમે ત્યાં હોય શકે અનંત ક્યાંય આ એનો અર્થઘટન છે આ શું છે એનું અર્થઘટન ગમે ત્યાં હોય શકે અનંતમાં કારણ કે એવું છે નહીં મતલબ આ તો અર્થઘટન કર્યું કોને બોલ પછી આની ઉપર થઈ જાય તરંગ પેકેટનો અનુમાન આખું અસ્તિત્વમાં આવ્યું છે તો આટલું લગી જાય બરાબર આ થઈ ગયું બોરનું અર્થઘટન હવે પછી તમે મૂકી આવું તરંગ પેકેટ તરંગ પેકેટ સમજાવો તરંગ પેકેટ આપણે જોયું બોર્ડને કીધું કે ભાઈ જો તમે તરંગ લંબાઈ નિશ્ચિત લ્યો એને કહેલા અર્થઘટન કર્યું નામે જે અર્થઘટન છે હાઇઝનબર્ગને સૂત્રનું શું કહ્યું એને કે પી નિશ્ચિત લ્યો લેમડા નિશ્ચિત લ્યો પી નિશ્ચિત તેથી ડેલ્ટા પી ઝીરો તેથી ડેલ્ટા એક અનંત થાય આવું એને અર્થઘટન કર્યું એને કહેવાય બોર્ડનું અર્થઘટન
હકીકતમાં અથવા એટલે અહીં લખી શકાય કે ભાઈ બોર્ડના અધ્યયન પ્રમાણે જો તરંગ લંબાઈ નિશ્ચિત હોય તેનું સ્થાન છે એને અવકાશમાં વિસ્તરેલું હોય, પણ હકીકતમાં સ્થાન છે અનંતમાં વિસ્તરેલું હતું. હકીકતમાં ડેલ્ટા એક્સ બરાબર ઇન્ફાઇનાઇટ હોતું નથી, આનંદ ન હોય. અર્થાત ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ સીમિત વિસ્તાર પૂરતો, સીમિત વિસ્તાર અથવા સીમિત વિસ્તારમાં પોતાનું સ્થાન ધરાવે. કોઈ સીમિત વિસ્તાર પોતાનું સ્થાન ધરાવે છે, આનંદ નથી હોતો. આનો મતલબ એમ છે કે જો ડેલ્ટા એક્સ અનંત ન હોય તો ડેલ્ટા પી ઝીરો ન હોય, ડેલ્ટા પી ઝીરો ન હોય તો પી નિશ્ચિત ન હોય, અને પી નિશ્ચિત ન હોય તો લેમડા નિશ્ચિત ન હોય, લેમડા નિશ્ચિત ન હોય તો આપણે એમ કહેવાય ધરાવે છે. બરાબર, બીજું હકીકતમાં ઇલેક્ટ્રોન એ તરંગ પેકેટ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની તરંગ પેકેટ તરીકે વર્તે છે. પેકેટ એટલે હું ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કેટલી હોય? તરંગ પેકેટ હોય ઇલેક્ટ્રોન તો કઈ તરંગ લંબાઈ હોય કે નહીં? તરંગ પેકેટ મતલબ હોય છે કાકા અવકાશમાં, જે આખા અવકાશમાં તો આ નિશ્ચિત તરંગ લંબાઈ કેવી? આ લેમડા નિશ્ચિત, આ બોર્ડને કીધું છે, પણ હકીકતમાં એવું નથી. આ નિશ્ચિત નથી, હકીકતમાં ઈચ્છે આવી અત્યારે લંબાઈ અલગ અંતર હોય, અલગ અંતર હોય તો લેમડા બદલાયા કરે, પણ હોય એટલા માટે આમ 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 અનંત ન હોય, આમ અનંત ન હોય. આ સેકન્ડ થી શું થયું? તરંગ પેકેટ છે. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મધ્યકમાન તરંગ લંબાઈ એટલે કે જે આની સર જે મધ્યકમાન એટલે કઈ? તો કે લેમડા બરાબર એચ અપોન પી, જે આવે ને એ મધ્યકમાન કહેવાય. એની આસપાસની તરંગ લંબાઈ બનેલું હોય, આસપાસની લાંબા ઘણી તરંગ લંબાઈ હોય, એક ન હોય, એક લેમડા જ ન હોય ફિક્સ, કારણ કે લેમડા નિશ્ચિત નથી. એથી આસપાસની ઘણી તરંગ લંબાઈનું બનેલું પેકેટ હોય. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કોઈ મધ્યકમાન મધ્યકમાન તરંગ લંબાઈ ના મૂલ્યની આસપાસ ના મૂલ્યો ધરાવતી તરંગ લંબાઈ હોય છે. એટલે કે પેકેટ તરીકે આ તરંગ લંબાઈ ફરતે એક તરંગ ન હોય પણ તરંગ પેકેટમાં હોય, એવી એ કોઈ મધ્યક એક તરંગ લંબાઈ હોય એની આસપાસ તરંગ લંબાઈ શું હોય? પડી ગયું. મતલબ અહીંયા અલગ મૂલ્ય હોય, અહીંયા અલગ મૂલ્ય હોય, એને પડી ગયું હોય, એને શું કહે છે? તરંગ પેકેટ. તો મારે ખ્યાલ બીજું કઈ છે નહીં, જો આવું જ છે આટલું બે કે બીજું કઈ છે એમાં લાંબો કઈ કરવાની જરૂર નથી. ના ના, આપણું દોરો ચાલે તરંગ પેકેટ. આપણે ધોરણ બુકમાં હોય, બુકમાં હોય અને ધોરણ આ તો એનો પ્રભાવ સારો હોય. ખ્યાલ આવે તમને? એને ખ્યાલ આવે કે આને ચોપડી જોઈ છે અને એમાં તરંગ પેકેટ આવું હતું. ન હોય ને અને દોરો તો એ સારું છે, પણ એ ખાતી હોવી જોઈએ પાછી. ખરાબ ધોરણ ખોટો હોય તો પાછો બધો અર્થ થાય, એના કારણે ન દોરવી, પણ હોય તો દોરવી એમ.
આ બે આંક તમારી ચોપડીમાં છે, એક છે નિશ્ચિત તરંગ લંબાઈ, લેમડા નિશ્ચિત હોય તો ડેલ્ટા એક્સ અનંત, અનંતમાં પથરાય એકાથી તરંગ પેકેટ. લેમડા છે એક ચોક્કસ તરંગ લંબાઈ ન હોય પણ અલગ અલગ મધ્યકમાં સ્થાનની આસપાસ તરંગ લંબાઈનું પડીકું છે, મધ્યકમાં સ્થાનની આસપાસ તરંગ લંબાઈનું એક પડીકું છે પેકેટ એવી આપે છે. ઉદાહરણ કેટલા બે સમાન છે તો લેમડા સમપ્રમાણ થાય, કોને પણ રૂટ એમ સાચી વાત. તો શું કે છે એક એક ક્યુબકમ તો લેમડા આલ્ફા સમપ્રમાણ થાય, કોને પણ એમ આલ્ફા. પછી લેમડા પી કોને પણ માસ ઓફ પ્રોટોન ને તો વ્યસ્ત પ્રમાણ છે કે નહીં ધરાવી લો કે તો સમાન છે. આ વ્યસ્ત પ્રમાણ થયું મતલબ જેમ દળ વધારે એમ તમ લેમડા ઓછી, દળ વધારે બરાબર. અને આપણે પરિણામ દઈ શકીએ, પરિણામ એક પરિણામ પરિણામ એક અને બે પરથી કહી શકાય કે એક અને બે પરથી ને કદાચ ન લખો તો આવે કહી શકાય કે કેનું દળ વધારે છે આલ્ફા, માસ ઓફ આલ્ફા ગ્રેટર ધેન માસ ઓફ પ્રોટોન, તેથી લેમડા ઓફ આલ્ફા હે ને લેસ ધેન લેમડા ઓફ આ વધારે છે સર આલ્ફા. આલ્ફા શું છે? હિલિયમ નો ન્યુક્લિયસ, હિલિયમ નો આલ્ફા કણ ઘણો બનેલો હોય 2 Ag 4 આવો છે ને, આનો પરમાણુ ક્રમાંક છે, આ તમને જણાક છે બે પોટર ને બે ન્યુટન નો એમ તો ચાર ગણું થયું ને પોટન કરતા, ચાર ગણું દળ થયું પોટન કરતા તો ચાર ગણો ભારે છે. તો છેદ છેદ નો વધારે એટલે લેમડા ઓછી ને, એટલે મેં લખ્યું દળ વધારે છે એટલે લેમડા શું થાય ઓછી. ઉદાહરણ 11.6 હા તમને એમાં ઇલેક્ટ્રોન અને કણ બે આપ્યું છે ઓકે. હા એનો હું આગળ કે છે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે, કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર 1.81 × 10⁻⁴ ભાગ છે. જો આપણે લેમડા કણ હે ને બરાબર એચ અપોન પી કણ હજી વાત થાય બરાબર એચ અપોન પી કણ એટલે રૂટ ઓફ 2 Mg એમ પી એમ કણ ને અને કે ગતિ જે સમાન છે નહીં બરાબર પછી લેમડા ઇલેક્ટ્રોન એચ અપોન પી ઇલેક્ટ્રોન ને માસ ઓફ ઇલેક્ટ્રોન
વી ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઝડપની વાત છે. પરિણામ બે હવે આનો ગુણોત્તર આપણને આપ્યો જ ને, લેમડા કણ ભાંગા લેમડા એ તો આ ભાંગા ને તો છેદનો છેદ આની જે આવશે ને એમ કણ વી કણ આપણે ગોતવાનું કરું દર કણ આને કરતા બનાવી દઈએ ને. પેલા આપણે આ ગુણોત્તર આપ્યો કે નહીં? કેટલો આપ્યો છે? 81 10 4 છેદમાં માસ ઓફ કણ. અને જો કણની ઝડપ કેટલી? 3 ગણી. 3 વી ને તમે જોવો છો વી વી જે માસ ઓફ કણ ને હું કરતા બનાવું ને અને આ લઈ જાઉં. ઓકે, તો માસ ઓફ ઇલેક્ટ્રોન છેદમાં 3 તો છે. ના, ક્યાં આવશે? નીચે. માસો ઇલેક્ટ્રોન આપણે આપ્યું 9.1 10⁻³ ને. આ જવાબ આવશે કેજીમાં ને. તો ફ્લક્સ, ફ્લક્સ નો મતલબ તીવ્રતા કેટલી છે? 1.388 × 10⁻³ સૂર્યપ્રકાશ ના ફોટોન ની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે. ક્ષેત્રફળ ને તીવ્રતા લારે ઉર્જા એટલે એક એક ની ઉર્જા કેટલી હોય? એચ. એવા કેટલા ફોટોન ધારો કે એન અને એક સેકન્ડ દીઠ છે સમય મત 1 સેકન્ડ ને ક્ષેત્રફળ 1 મીટર² એટલું છે. આમાંથી એમને શું કરશો? કરતા બરાબર. હવે પછી એકની જગ્યાએ શું મૂકશો? આમાં આમ થાય ને એન એચ સી એપોન. હવે એને કરતા બનાવજો. લેમડા તમને નેનોમાં આપી છે, ક્યાં ગયું? મીટરમાં ફેરવવાનું, 10⁻૯ વડે ભૂલવાનું નહીં. પછી એમને શું કરતા? આપણે ઘેટ લખે તો બધું લખતા અત્યારે પછી લખી લેજો. આમને રહે ને, પૂછવા નથી ને. હાલો, હવે દાખલો 11.4 રીતે લખીશ. હા, ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપેલ છે. હા, આવૃત્તિ હોય હે ને, તો આ છે વોટ માં આવે હે. હા, અને આ સેકન્ડ અવર પણ સેકન્ડ માં આવે આવૃત્તિ. ચાર થીટા ઢાળ, તો ઢાળ છે ને ઢાળ એટલે 10 થીટા હે. સામેની બાજુ એટલે વોલ્ટ,
પાછળ બાજુ લવાના કોણ સેકન્ડ સેકન્ડ છે અંશમાં વોટ શું તો સેકન્ડ માં આવ્યો કે એકમ હા ખાલી સેકન્ડ એકમ છે તો એટ ના કરતા બનાવી લે તો ઈ 4.12 મિનિટ એની કિંમત 1.6 ની માં લોકે મૂકી દે એટલે ન્યૂટન ઇન્ટુ સોરી જૂલ ઇન્ટુ સેકન્ડ સેકન્ડ એટ મળી હા